ओवरब्रिजनी ओळख पामी चूकेला सूरतमां अलग अलग जग्याए नवा ब्रिजनी कामगीरी चालू छे। त्यारे કાપોદ્રામાં બની રહેલા બ્રિજની કામગીરી ખૂબ જ ધીમી ગોકળ ગતિએ ચાલી રહી છે, જેથી રાત્રે એક બ્રિજમાં વેલ્ડિંગ સહિતની કામગીરી થતી હોવાથી કાપોદ્રાથી ચીકુવાડી તરફના રસ્તાને 10 વાગે ડાયવર્ટ કરી દેવામાં આવે છે। ત્યારે કોર્પોરેટર મહેશ અણધણે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને 11 વાગે ડાયવર્ટ આપવા સહિત કામગીરી ઝડપી કરવાની રજૂઆત કરી છે। કાપોદ્રાથી લઈને ચીકુવાડી તરફ જવાના રસ્તા પર ડાયવર્ઝન રાત્રે કાઢવામાં આવે છે, જેના કારણે ટ્રાફિક જામ થાય છે। એવી લોડિંગ વાહનો હોય જે ડ્રાઇવર્ઝનમાં જતા હોય છે, જેના કારણે પણ ટ્રાફિક સમસ્યા થાય છે। ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી છે, ટ્રાફિક હળવું થાય તે રીતે ડાયવર્ઝનના સમયમાં વધારો કરવામાં આવે। સ્થાનિક લોકોની માંગ હોવાથી આ બ્રિજના ડાયવર્ઝનના સમય બદલવાની માંગ કરાય છે। મહત્વપૂર્ણ એ છે કે આપણી અગાઉ ભાજપના ધારાસભ્ય કુમાર કાણા દ્વારા આ બ્રિજની કામગીરી ધીમી ચાલતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેમ છતાં બ્રિજની કામગીરીમાં કોઈ ઝડપ ન આવી હોવાનું સામે આવ્યું છે। જે બ્રિજનો જે મુખ્ય જે પાર્ટ છે, જે સ્ટીલનું જે કામ છે, જે બંને આખા વરાછા રોડને ક્રોસિંગ કરે છે વિધાઉટ એની કાઇન્ડ ઓફ સપોર્ટ, અને જેમના કારણે જે વેલ્ડિંગનું કામ છે, જે કામ ખૂબ ગોકળ ગતિએ ચાલે છે, એના વચ્ચે ઇજારદાર હતા એ પણ વૈયા ગયા છે, એની જગ્યાએ બીજા ઇજારદારની નિમણૂક કરી છે, અને એના કારણે આ બધી ટેકનિકલી ખામીઓના કારણે જે સંકલનના અભાવે આ રોડ ઉપર જે લાખો વેહિકલ પસાર થાય છે, જે પોતાના ધંધા રોજગાર અર્થે આવે છે અને પાછા વતન પોતાના ઘરે જાય છે, એ તમામ લોકો આ સમસ્યાનો ભોગ બને છે। આ માટે આના પહેલાં પણ સદનની અંદર પણ આ બાબતે રજૂઆત થયેલી, અને અત્યારે જસ્ટ મારા અમુક વ્યક્તિઓનો ફોન આવ્યો કે આ રીતનું છે, સમસ્યાઓ છે, તમે આ બાબતે કંઈક કરો, ત્યારે અધિકારી સાથે ચર્ચા કરીને એને ખૂબ પોઝિટિવ રિપ્લાય આપ્યો છે કે આ મુખ્ય જે ટ્રાફિક છે એ ટ્રાફિકે 11 વાગ્યા સુધી મેક્સિમમ ટ્રાફિક આ રોડ ઉપર જતું હોય છે। જો આ બ્રિજને 10 વાગ્યાથી જે આ રૂટને બંધ કરી દે છે એના બદલે 11 વાગે બંધ કરવામાં આવે તો મેક્સિમમ ટ્રાફિક જે છે એનું ભારણ જતું રહે, અને પછી એમને રોંગ ડિરેક્શનની અંદર બંને સાઇડમાં ચલાવવામાં આવે।